जय श्री कृष्ण। आज आप लालन माटे गादी माड़ा बनावशू। अत्यारे हूँ तमने सींगल ज गादी माड़ा शीखवाड़ीश, पछी तमारे एमां नाना मोटी करवी होय ने तो त्रण शेरनी करी शको। एटले एना माटे मैं आ ब्लेक दोरो बे वड़ो राख्यो छे अने एने वच्चेथी आवी रीतना गांठ लई आवी रीतना करवानुं रहेशे। પછી આપણે એક જેવો બ્લેક દોરોની જેટલી જાડાઈ છે ને એટલો જ અમે જાડો લીધો છે, કારણ કે ગાદી માળામાં છે ને થોડોક જાડો જ વાપરવાનો, કોટન જ છે આ, તમને બજારમાં મળી જશે। એટલે મેં અત્યારે બહુ જાડો છે ને એની હિસાબે સિંગલ જ રાખ્યો છે, એટલે અહીંયા પછી તમારે ગાંઠ મારવાની રહેશે। અહીંયા 4-5 ગાંઠ મારવી, કારણ કે ગાદી માળા થોડીક વજનવાળી હોય છે ને એને હિસાબે મજબૂતી રાખવી જરૂરી છે। હવે છે ને આ મેં 6 mm આ ડાયમંડ શેપના મોતી છે, તમે ગમે એ શેપ લઈ શકો, રાઉન્ડ પણ લઈ શકો, ઓવલ લઈ શકો, ગમે તે લઈ શકો। મારી પાસે અત્યારે આ ડાયમંડ શેપના મોતી છે તો હું અત્યારે આ યુઝ કરું છું। સૌથી પહેલાં છે ને આપણે 5 મોતી લેવાના રહેશે। આમાં છે ને હું હેંગિંગનો યુઝ નહીં કરું, આપણે જે ગાદી માળામાં મોતી લટકાવવા માટે હેંગિંગ જોઈએ ને એનો યુઝ હું નથી કરતી, ડાયરેક્ટ સીધી ચોકીથી શરૂઆત કરીશ। એટલે 5 મોતી લઈ અને આ ચોકી છે ને 1 ઇંચ બાય 1 ઇંચની છે, તમારી પાસે નાની હોય તો તમે નાની યુઝ કરી શકો છો। પેલા હોલમાં જ રાખવાનું રહેશે આપણે આવી રીતે। હવે ફરીથી પાછા 5 મોતી લઈશ, 5 મોતી લઈને પાછી ચોકી રાખવાની, 3 ચોકી સુધી આપણે છે ને 5 મોતી લેશું। હવે જો અહીંયા પણ 5 લીધા છે, પછી પાછી આપણે મીકા ચોકી લેશું। એક દોરામાં વચ્ચેથી આપણે ગાંઠ મારેલી છે ને ત્યાંથી દોરો કાઢવાનો છે અને 2 મોતીમાંથી નીચે ઉતારવાનું રહેશે। હવે અહીંયા છે ને જો 2 મોતીમાંથી આપણે નીચે ઉતરા ને એટલે પાછા અહીંથી 3 મોતી લેવાના રહેશે। 3 મોતી લઈ અને ચોકીના છેલ્લા હોલમાં નાખવાનું રહેશે આપણે। તમે ગમે એ ચોકી યુઝ કરો ને એટલે પહેલું ને છેલ્લું અત્યારે ખાલી સ્ટાર્ટિંગ પૂરતું કરવાનું છે, ખાલી અહીંયા નીચે રાખી છેક સુધી નથી પરોવાનું, ખાલી હોલમાંથી જ કાઢવાનું રહેશે। એટલે આપણે હેંગિંગ જેવું થઈ ગયું, હવે પાછું એની બાજુના હોલમાંથી આપણે જ્યાં બીજો હોલ યુઝ કરવાનો છે ને આ લાઇનની, એનાથી ત્રીજા હોલમાંથી સોય કાઢવાની રહેશે અને પછી બીજી લાઇન સ્ટાર્ટ કરવા માટે આ બીજા હોલનો યુઝ કરશો, એમાંથી હવે રેગ્યુલર આપણી માળા સ્ટાર્ટ થશે। એટલે શું ઓલા દોરા પણ દેખાય નહીં, ઘણી વખત હેંગિંગ હોય ન હોય એટલે આ છે ને આ બધામાં યુઝ થઈ કરી શકો, ગમે તમે રાઉન્ડમાં ચોકી યુઝ કરો, સ્ક્વેર કરો, ઓવલ કરો, તો આ રીતે થઈ શકશે। જો આ રીતના આખું થઈ ગયું, હવે આપણે પાછી છે બીજા હોલમાંથી કાઢી છે ને એટલે હવે અહીંથી રેગ્યુલર આપણે પાછા હું અહીંયા સુધી એ 5 મોતી લઉં છું, અહીંયા 1-1 મોતી વધારવાનું આવશે એટલે પહેલાં હું 5 મોતી લઈ લઉં છું। જો અહીંયા 5 લીધા હતા, અહીંયા 5ને બદલે 1-6 લેવાના, 1 મોતી વધારવાનું, કારણ કે અહીંથી જ સરસ ગોલાઈ આવશે ને એની હિસાબે, પછી બીજા હોલમાં જ નાખવાનું રહેશે। પછી સામેની સાઈડ પણ 6 હોલ લઈ અને પછી બીજી ચોકીમાં 5 લેવાના રહેશે, જે 6 લીધા છે પછી સામેની સાઈડ પણ 6 લેવાના રહેશે આપણે, બાજુના જ હોલમાંથી સોય કાઢવાની રહેશે ને। હવે 5, જો અહીંયા 5 મોતી લઈ અને અત્યારે તો પહેલાં સામે સોય કાઢવાની રહેશે સીધી, કારણ કે આપણે ઓલું હેંગિંગ બનાવવાનું છે ને એટલે પહેલાં અત્યારે હું અહીં બાજુના હોલમાંથી સામે ડાયરેક્ટ લઈ લઉં છું
અને હવે છે ને આ પાછું બાજુના હોલમાંથી સોય એમનેમ જ કાઢવાની, ખાલી હોલમાંથી જ કાઢવાની છે સોય આપણે, બરાબર. અને પાછું છેલ્લા હોલમાંથી સીધી સોય કાઢવાની રહેશે, એટલે આપણું હેંગિંગ આખું કમ્પ્લીટ થઈ જાય. એક વખત આમાં પરફેક્ટ થઈ જશે ને એટલે વાંધો નહીં આવે. ત્રણ મોતી લેવાના રહેશે અને પછી આવી રીતના બે મોતીમાંથી કાઢી અને ઉપર જવાનું રહેશે. ફરીથી બ્લેક દોરામાંથી આંટી લઈ અને પાછું બે મોતીમાંથી જ કાઢવાની રહેશે. બે મોતીમાંથી કાઢી અને પાછા આપણે આ ત્રણ લીધા છે ને, ત્રણમાંથી કાઢવી તો આ બાજુ કે આ બાજુ ગમેમાંથી કાઢો તો પણ ચાલશે. એટલે હું અત્યારે આ બાજુથી કાઢી દઉં છું. તમારે પાછા ત્રીજા લાઇનની આપણે હોલ યુઝ કરવાનો છે ને, હવે આને છે ને સીધી હોલમાં જ જવા દઉં છું. ત્રણ મોતીમાંથી કાઢી અને સીધી ચોકીમાંથી જ લઈ લઉં છું સોય. હવે આપણે અહીંયા કાઢી છે, હવે શું કરશું, આ એની બાજુનું હોલમાંથી લઈ હવે આપણે ત્રીજી લાઇન સ્ટાર્ટ કરવી છે. એટલે પાછા ત્રીજા હોલમાંથી આપણે સોય કાઢશું. આ થોડુંક કન્ફ્યુઝનવાળું છે પણ તમે વ્યવસ્થિત કરશો તો વાંધો નહીં આવે. તમે તમારી રીતે માળા કરશો ને એટલે તમને આઈડિયા આવી જ જશે. એટલે અહીંયા છું ઓલા મોટા હેંગિંગની જરૂર ન પડે, તમે ડાયરેક્ટ આમાંથી કરી શકો. હવે પછી આપણે એનું બાજુનું હોલ યુઝ કરશું ત્રીજી લાઇન સ્ટાર્ટ કરવા માટે. હવે દર વખતે તમારે આની આની જરૂર નહીં પડે, હવે ખાલી એક જ વાર સ્ટાર્ટિંગમાં જ તમારે આનો શેપ લેવો પડશે. હવે ફરીથી પાંચ મોતી લેવાના છે. જો અહીંયા પણ સાત લીધા છે, અહીંયા પણ સાત લીધા છે, બરાબર. હવે પાછું ઉપરની ચોકીમાં આપણે પાંચ લેવાના રહેશે. ખાલી પદક વચ્ચેનું જે મીડિયમ મીન્સ કે મિડલમાં જે આ છે ને એની આજુબાજુ જ એક એક મોતી જ વધારવાના રહેશે. અહીંયા તો પાંચ પાંચ જ આવશે, એટલે અહીંયા પાછું પાંચ લઈ અને પછી હું રિવર્સ લઉં છું. પાછું જ્યાં પાંચ લઈ અને હું ઉપર સુધી ગઈ છું. હવે પાછું એની બાજુના હોલમાંથી જ કાઢવાનું રહેશે. હવે આ હેંગિંગમાં આપણે ક્યાંય કરવાની જરૂર નથી, આપણે હેંગિંગ પહેલેથી આપણે રેડી જ કરી લીધા છે. હવે ખાલી બાજુ બાજુના હોલનો જ યુઝ કરવાનો છે. એના બાજુના હોલમાંથી જઈ, તમારી પાસે કદાચ ત્રણ હોલવાળા પદક હોય તો તમારે ત્રણ જ લાઈન આવશે, તોય પણ તમારે હેંગિંગ આ રીતે જ કરવાનું રહેશે. હવે ફરીથી અહીંયા છે ને પાંચ મોતી લેવાના છે. પાંચ મોતી લઈને અહીંયા આઠ મોતી આવશે, આ બાજુ પણ આઠ આવશે ને અહીંયા પાછા પાંચ આવશે. અહીંયા એક એક મોતી વધારવાનું છે એના માટે. જો આ પાંચ મોતી લઈ અને આપણે એની બાજુના હોલમાંથી જ કાઢ્યા છે. ઘણી વખત છે ને ચોકીના હોલ બાજુ બાજુમાં હોય છે તો મોતીની સાઇઝ 6 mm હોય ને તો એક 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 હોલ છોડવું પડે છે, નહીતર છે ને આ મોતી આખા છલકશે. એટલે અહીંયા છે ને એક હોલ છોડી અને હું પછી બીજા હોલમાં યુઝ કરીશ, એટલે મોતીનું લેવલ છે ને વ્યવસ્થિત રહે. આ ચોકીની અંદર ટોટલ છે 6 હોલ છે, પણ આપણે પાંચ જ હોલ યુઝ કરશું. વચ્ચે એક હોલ તો આપણે છોડવું જ પડશે, નહીંતર મોતી છે ને આવી રીતના આમ છલકી જશે ને શેપ વ્યવસ્થિત નહીં રહે એના માટે. હવે પાછા અહીંયા પાંચ લઈશ. અહીંયા આપણે પહેલાં જો સૌથી પહેલાં પાંચ લીધા, છ લીધા, સાત લીધા, આઠ લીધા, હવે 9 આવશે. એટલે અહીંયા પાંચ લઈ અને અહીંયા 9 લઈશ ને પછી અહીંયા આપણે વચ્ચે મિડલમાં પેન્ડન્ટ લઈ લઈશું. જો અહીંયા 9 લીધા છે, અહીંયા લાસ્ટ હોલમાં નાખી અને આપણે છે ને નીચે પણ હોલ છે એટલે નીચેના હોલમાંથી પાછી સોય કાઢી લેશું, એટલે પેન્ડન્ટ બનાવવા માટે. હવે અહીંયા હું છે ને બે મોતી લઈશ. અને આ ચોકીનું જ હું પેન્ડન્ટ લઉં છું, તમારી પાસે ગમે તે રાઉન્ડ હોય તો તમે લઈ શકો છો. બે મોતી વધારે લાગે છે એટલે હું છે ને એક જ મોતી લઉં છું, કારણ કે મારે પેન્ડન્ટ બહુ લાંબુ નથી રાખવું એટલે. અને આના જે કોર્નરના બે હોલ છે ને એનો યુઝ કરીશ અને ફરીથી એક મોતી લઈશ અને આ બાજુના જ હોલમાંથી પાછા કાઢશું. જે આ અહીંથી જે હોલનો યુઝ કર્યો હોય ને એ જ આ સેટ કરવાનો રહેશે, એટલે સેમ રહેશે એકદમ.
અને પાછા આપણે આનું લાસ્ટ હોલમાંથી કાઢશું લાસ્ટ લાઇન માટે. આ રીતે તમારી પાસે ગમે તે શેપનું પેન્ડન્ટ હોય તમે લઈ શકો છો. હવે અહીંયા આપણે 9 મોતી લેશું. 9 મોતી લઈ પછી બીજી ચોકી ઉપરની ચોકીમાં 5 મોતી. જો આપણે 5મી લાઇન લઈ છેલ્લા હોલમાંથી અહીંયા પણ હવે છેલ્લા હોલમાં આપણે છેલ્લા હોલમાં પહેલેથી જ આપણે હેંગિંગ કરી લીધું છે ને એટલે આપણે એ મોતીમાંથી ડાયરેક્ટ સીધી ઉપર બ્લેક દોરા સુધી જવાનું છે અને ઉપર જઈને જ ગાંઠ મારવાની રહેશે. માળાને છે ને આવી રીતના પહેલેથી સરખી કરી લેવાની પછી જ ગાંઠ મારવાની. એટલે ક્યાંય કદાચ ખેંચાઈ ગયેલી હોય ને તો એ થોડી લૂઝ થઈ જાય. પછી એકવાર ગાંઠ માર્યા પછી કંઈ નહીં થાય તો એકદમ ખેંચાઈ ગયેલી જ રહેશે, લૂઝ નહીં રહે. અહીંયા વ્યવસ્થિત 2-3 ગાંઠ મારી લેવાની છે. હવે છે ને આપણે આની આગળ ઉપર અને નીચે સિંગલ લાઇન આપશું ગ્રીન કલરની. અત્યારે આ માળા રેડી છે. હવે સિંગલ લાઇન છે ને એના માટે એ સિમ્પલ જ કરવાની છે. બ્લેક દોરામાં મેં તમને કીધું છે ને એ રીતના ગાંઠ મારી હું પાછા એમાં સિંગલ લાઇનમાં પણ છે ને આ ડાયમંડ શેપના જ મોતી યુઝ કરીશ એટલે પરફેક્ટ મેચિંગ થઈ જશે. જો મેં આ ડાયમંડ શેપની જ પાછી ગ્રીન માળા લીધી છે. આ સાઇઝના હતા ને એ ગ્રીન કલરના મોતી છે. આની અંદર બધા કલર આવે છે, 13 કલર આવે છે એટલે મેં અત્યારે આ યલો અને ગ્રીનનું કોમ્બિનેશન લીધું છે. ઉપરમાં છે ને મેં નાની લાઇન કાંઈ સીધી જ લાઈન છે, આપણે બ્લેક દોરામાં આટી લઈ અને સીધી સીધી આપણે લાઇન કઈ ના સાઈડ બ્લેક દોરામાં કાઢવાની છે. સાવ ઇઝી જ છે. લાઇન ઉપર એક સિંગલ લાઇન રાખી દેવાની છે અને નીચે થોડીક મોટી આવશે એટલે આપણે માપ કરીને જ કરવાની રહેશે. આ પેન્ડન્ટની નીચે થઈને આવશે. તમે ગમે ત્યારે કરો ને એટલે માપ લઈ લેવાનું છે કે અહીંયા સુધીની કઈ રીતના આવે છે. બરાબર, આ એક માળા થઈ છે. ચોકી 1 ઇંચની છે ને એટલે મેં એક જ માળા કરી છે. જો તમારી પાસે નાની નાની ચોકી હોય ને તો આપણે રીત પ્રમાણે 3 આવે છે, એક ચોકીની સિંગલ, ચોકીની સિંગલ એવી રીતના આવે છે. મોટી છે એટલે તમારી ગાદીજી મોટી હોય તો તમે 3 કરી શકો છો, નહીં તો 1 પણ ચાલશે તમારે. એ છતાંય તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે જ તમારે કરવાનું રહેશે. મોસ્ટ ઓફ તો આ બધી ચાલતી જ હોય છે કારણ કે મારે મને જેટલી આવડતી હશે એટલી તો હું શેર કરીશ જ તમારી સાથે. પણ જેમ તમારી પ્રણાલિકામાં આવતું હોય ને એ રીતના તમે બધું ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.